વિરામ બાદ આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 દલપુર પાસે આવેલા એરોમલ લેમ ફેક્ટરીના દૂષિત પાણીથી મોટા રોગચાળાની ભીતિ જોવા મળી રહી છે. તો હાલ તો રજૂઆતો હોવા છતાં જવાબદાર તંત્ર તેમજ આરોગ્ય વિભાગે જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. એક બાજુ જિલ્લામાં સહિત તાલુકામાં ડેન્ગ્યુ સહિત રોગચાળો વકર્યો છે અને બેકાબુ બન્યો છે, ત્યારે પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે 8 પ્રાંતિજના દલપુર પાસે આવેલ એરોલેમ ફેક્ટરીના પાછળના ભાગેથી ગંદુ પાણીનો ભરાવ થતાં હાલ તો અહીંથી પસાર થતા તથા આજુબાજુના ગામો નનાનપુર, સોનાસણ, દલપુરના રહીશોને દુર્ગંધને લઈને અવરજવર કરતા લોકોના નાકના ટેરવા પણ દુર્ગંધને લઈને ભૂલી ગયા છે. તો આ અંગે અનેકવાર રજૂઆતો છતાં જવાબદાર તંત્ર કે આરોગ્ય વિભાગ દ્વારા અહીં આવવાની કોઈ તસ્દી લીધી નથી. તો એક બાજુ હાલ તો ડેન્ગ્યુ, તાવ, શરદી સહિતની બીમારીઓએ માજા મૂકી છે, ત્યારે બીજી બાજુ આ દુર્ગંધ દૂષિત પાણીને લઈને રોગચાળો વકરતો નવાય નહીં. તો ફેક્ટરી પાછળના ભાગે એટલી બધી ગંદકીના થોર થયા છે કે ખાલી ડોક્યુ કરવામાં આવે તો પણ બીમારી પ્રવેશ કરે તેમ કહીએ તો નવાય નહીં. તો આ અંગે નનાનપુર સહિતના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરી છે, છતાં આજ દિન સુધી તંત્રનો કોઈ અધિકારી કે આરોગ્ય વિભાગનો કર્મચારી કે અધિકારી કોઈ ફરક્યું નથી. તો હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા પછી જવાબદાર તંત્ર કે આરોગ્ય વિભાગની ઊંઘૂળ છે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ રહેશે એ તો હવે જોવું જ રહ્યું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ.